આપણે આજે બનાવશું લોઢાની આ તવી છે, તેમાં આપણે ઢોસાનું પડ બનાવશું. તો આ તવીમાં કેવી રીતે પડ બને તે આપણે આજે બનાવશું. અને આ ખીરું છે ઢોસાનું, તે હું ઘરે જ બનાવું છું. જ્યારે પણ ઢોસા કરું ત્યારે મારે આ ઘરનું જ ખીરું હોય. અને એનો માપ છે 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ, 1 ચમચી મેથી અને 1 ચમચી ચણાની દાળ. બસ આટલી જ વસ્તુમાંથી મારે ઘરે છે ને પરફેક્ટ બને છે. એટલે હું બહારનું તો લેતી જ નથી, ઘરનું જ ખીરું બનાવું છું જ્યારે પણ ઢોસા કરું ને ત્યારે. તો આજે આપણે લોઢાની તવીમાં કેવી રીતે ઢોસાનું પડ બને છે તે આપણે બતાવશું. અહીંયા ગેસ ચાલુ કરી અને તવી આપણે ગરમ થવા મૂકી દીધી છે. તો આપણે તેને ફૂલ ગરમ થવા દેવાની છે. અહીંયા આપણી તવીઓ છે તે સરસ રીતે તપી ગયો છે. આપણે આ રીતે તેલ નાખશું. તેલને આપણે બધે જ આ રીતે લગાવી દેવાનું છે. સરસ બધે તેલ ફરતું લાગી ગયું છે. અને આપણે એક કોટનનું કપડું લઈ અને આ રીતે લૂસી લેવાનું છે. અને ગેસ આપણે થોડો ધીમો કરશું અને આ રીતે આપણે લૂસશું. આપણે વજન દઈને લૂસવાની નથી, આ રીતે જ આપણે થોડું થોડું પોલે પોલે હાથે લૂસવાનું છે. હા, તો એકદમ સરસ ને થઈ ગયું છે. તો હવે આપણે આ જે ઢોસાનું બેટર છે તે આપણે પાથરશું. હવે આપણે ગેસને થોડો ફાસ્ટ કરશું, અને આપણે આ બટર લેશું. બટર લેવું હોય તો બટર ને તેલ લગાવવું હોય તો તેલ. આપણે લોઢાના તવી ઉપર આપણે ઢોસાનું પડ કેવી રીતે બને તે આપણે બનાવ્યું છે. આપણે મોટો તવો હોય તો મોટું પડ બને, આપણું મીડિયમ છે. હા, તો આ રીતે આપણે કરવાનું છે. ગેસ આપણે ધીમો કરશું. જો આસાનીથી સરસનું બધી જ બાજુથી આ રીતે થઈ ગયો છે. તૈયાર છે આપણો તવા ઉપર કરેલું પડ. એક રીતે આપણે આ બીજો પણ ઉતારી લેશું. Thank you.
તૈયાર છે આપણા લોઢાના તવા ઉપર બનેલા ઢોસાના પડ. આપણે એકદમ સરસના ક્રિસ્પી છે આ રીતે થઈ જાય. આપણે તેને સર્વ કરશું. તૈયાર છે આપણા લોઢાના તવા ઉપર બનાવેલા ઢોસાના પડ. તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો.